આગળ વાત કરીએ સુરતની. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણા ગામમાં આદિવાસી પીડિત પરિવારને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ મુલાકાતે પહોંચ્યા. મુલાકાત લઈ અને પરિવારને આશ્વાસન આપ્યું. તો મહત્વનું છે કે હળપતિ ફળિયામાં બે આવાસ ધરાશાયી થયા હતા, જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. देखो 2012 ની અંદર પણ નરેન્દ્રભાઈએ આ દેશના પ્રધાનમંત્રી તરીકે અત્યારે બન્યા એ પહેલા એમને કહ્યું હતું કે હું દરેક ગુજરાતીને ઘરનું ઘર આપીશ. ઘરનું ઘર આપવાનો મતલબ હોય છે કે સારી ગુણવત્તાવાળું મકાન, જે મકાન 15-17-20 વર્ષ લાગી કંઈ ના થાય. પરંતુ ભ્રષ્ટાચારી આ સરકાર હલકી ગુણવત્તાવાળા મકાનો બનાવીને લોકોના જીવ તો લઈ રહી છે ને પોતાના ખિસ્સા પણ ભરી રહી છે. તો તેવા સંજોગોમાં મારી સરકારને વિનંતી છે કે આપો તો ભલે 5 જ મકાન આપો, પણ એવા મકાન આપો જે મજબૂત રહે અને 5-10-15 વર્ષ સુધી કંઈ ન થાય. આવા સંજોગોની અંદર સરકારે પોતાની જવાબદારી